ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ભાવનગર જિલ્લાની મુલાકાતે છે ત્યારે આજે તેઓ ભાવનગરના સિંહોર ખાતે આયોજિત સરપંચ સંવાદ અને નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સિંહોર નંદ પાર્ટી પ્લોટમાં 400 જેટલા પ્રગતિશીલ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો સિંહોર ખાતે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષના યોજાયેલા સરપંચો સાથેના સીધા સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મંત્રી વિભાવરીબેન દવે મંત્રી પરસોત્તમભાઈ સોલંકી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાડિયા પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના લોકો જોડાયા હતા ભાવનગર જિલ્લામાં પધારેલા અધ્યક્ષનું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંહોર કેસરિયા રંગમાં રંગાયું હતું આજના આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજ પર ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રાઉન્ડમાં સરપંચો માટે ખાસ ખાટલાઓમાં બેઠકની વ્યવસ્થા કરવામાં આવી હતી આગામી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે આ મુલાકાત ખૂબ મહત્વની બની રહેશે ચૂંટણી પૂર્વે ચૂંટણીના માઇક્રો પ્લાનિંગ એવી પેજ અને બૂથ કમિટીએ પોતાની કામગીરી મોટા ભાગેની પરિપૂર્ણ કરી છે અને જે લોકોએ કામગીરી પૂર્ણ કરી છે તેવા લોકોએ કામગીરીનો અહેવાલ પણ અધ્યક્ષને સુપરત કર્યો હતો જેમાં પ્રગતિશીલ સરપંચો દ્વારા હકીકતમાં સરકારની યોજનાઓનો લાભ લોકોને અપાવ્યો છે તેવા સરપંચોની સરાહના કરી હતી તેમજ 0261-23-00-000 નંબરને સરપંચોના મોબાઈલમાં સેવ કરાવી આ યોજના નંબર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગેની સંપૂર્ણ માહિતી મેળવી લોકોને આ યોજનાથી લાભાન્વિત કરી શકાય તે અંગેની જાણકારી આપી હતી મુકેશ સાહેબ દ્વારા લોક ઉપયોગી અનેક યોજનાઓ બનાવી છે કેન્દ્ર સરકારમાં મોદી સાહેબે 375 યોજના દરેક સ્તરના લોકો માટે યુવાનો માટે મહિલાઓ માટે દિવ્યાંગો માટે ખેડૂતો માટે આવી દરેક યોજનાઓની માહિતી એમના સુધી પહોંચે એના માટે અમે જે એક એપ બનાવી છે એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક સરપંચોના મોબાઈલમાં અમે આ એપ ડાઉનલોડ કરી છે હવે આ જે યોજનાઓ છે એની માહિતી મેળવવા માટે અમને બીજા પર આધાર નહીં રાખવો પડશે પોતાના મોબાઈલના એપમાં જ એ લોકો ચેક કરશે અને પોતાના ગામમાં આમાંથી કઈ યોજના કયા લાભાર્થીને લાભ અપાવી શકાય એવી છે એને એ લાભ અપાવશે એના કારણે આ યોજનાઓનો લાભ દરેક ગામ સુધી પહોંચશે દરેક લાભાર્થી સુધી પહોંચશે એટલા માટે અમે સરપંચો સાથેનો સંવાદનો આ કાર્યક્રમ આયોજિત કર્યો હતો પાટીલ સાહેબ ગયે તમે આપની વાતમાં કીધું કે આવતા મહિને બસ જવાબ આપી દીધો તો આવતા મહિને શું ચૂંટણી યોજાશે ફેબ્રુઆરી પહેલાં પૂર્ણ થાય એના પહેલાં સુપ્રીમ કોર્ટમાં સરકારે રાજ્ય સરકારે કહ્યું છે કે અમે ઇલેક્શનની કાર્યવાહી પૂર્ણ કરીશું એટલે 100% કરવી જ પડશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ અત્યારે તૈયાર છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ગમે ત્યારે તૈયાર હોય છે આજે પણ તૈયાર છે અને ભવ્ય વિજય પ્રાપ્ત કરશે આજે જે સરપંચોએ ખાટલા બેઠકમાં જે રીતે પોતાને હાથે અંકિત કરી છે એ જ બતાવે છે કે ભાજપ તૈયાર છે ના ના એવી કોઈ નો રિપીટની થિયરીની ચર્ચા નથી સાહેબ સોશિયલ ડિસ્ટન્સનો વારંવાર આપની વિનંતી છતાં રજી આવડી રહ્યા છે શું કહેશો તમે જોઈ લેજો પૂરી કાળજી કાર્યકર્તાઓ પણ રાખી છે સરપંચો પણ રાખી છે અને પૂરતો પ્રયત્ન અમને કર્યો છે અને ડિસ્ટન્સિંગ જાળવ્યું છે હિરેન ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ એસ9 ન્યૂઝ ભાવનગર